જોવા ઈચ્છે તો પછી 11 મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિ શા માટે? આ થવાથી શું થવાનું? કોઈ પણ કામ કરનાર વ્યક્તિ સંતુષ્ટ હશે, ઉત્તમ કામ કરી શકશે. તમે એમને નજીવા પગારમાં, ફિક્સ પગારમાં મૂકશો તો સ્વાભાવિક રીતે એના આઉટપુટમાં અસર થવાની છે. તા માટે અમે માંગણી કરી છે કે ટેક અને ટાટ પાસ થયેલા 30,000 જેટલા યુવાનો છે, સામે 32,000 એ જગ્યાઓ ખાલી છે, તો એમને પૂરતા પગાર સાથે નોકરી આપવામાં આવે. ગુજરાતના 33 જિલ્લાઓમાં 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે, માત્ર એક શિક્ષક. હું પોતે શિક્ષણ વિભાગના મંત્રી હતો. અમે હંમેશા એ ચિંતા કરતા હતા કે એક શિક્ષક વાળી શાળા ન હોવી જોઈએ કોઈ પણ, કારણ કે એક શિક્ષકને રજાઓ પર જાય, બીમાર પડે, વ્યવહારિક કામ આવે તો આખી શાળા શિક્ષક વગરની થઈ જાય. અમે હંમેશા એ ચિંતા કરતા. કોંગ્રેસની સરકારમાં એક શિક્ષણ મંત્રી તરીકે કામ કર્યું ત્યારે હંમેશા મેં ચિંતા કરતા હતા કે ગામમાં તો પ્રાથમિક શાળા છે પણ પરો વિસ્તાર છે જ્યાં મજદૂર લોકો રહે છે, એના બાળકોને રોજ અહીંયા મૂકવાને જોવા કોણ આવે? તો પરા વિસ્તારોમાં પણ પ્રાથમિક શાળાનો ઓરડો બને અને શાળા અહીંયા હોય પરંતુ એક વર્ગ કે બે વર્ગ સંખ્યાને ધ્યાનમાં રાખીને ગરીબ વસ્તીની વચ્ચે પણ ચાલે. ત્યારે હવે તો મર્જ કરી દીધી, લાંબા અંતર સુધીની શાળાઓ એકબીજામાં મર્જ કરી દીધી. ક્યાંથી વિદ્યાર્થી કેવી રીતે જશે? શું નાના ગામડામાં સ્કૂલ બસની સગવડતા છે? શું નાના ગામડામાં રિક્ષાની સગવડતા છે? ઘરના આંગણે શિક્ષણ નહીં તો કેવી રીતે શિક્ષણ મેળવશે? આ મારો મોટો સવાલ છે. અન્ય બે મુદ્દા અંગે પણ મારે આપની સાથે વાત કરવી છે. સામાન્ય રીતે તમને પણ કટની જરૂર રહેતી હોય છે, એટલે આમાં શિક્ષણનો મુદ્દો પૂરો કરી પછી બીજા મુદ્દા.